તો આપણે આવી ગયા છીએ વણઝારી વાવ, એમ કહેવાય કે અહીંયા નરેશ કનોડિયાનું પિક્ચર પણ બનેલું છે. ઘણા બધા જોતા હોય ને એને ખ્યાલ હશે કે વણઝારી વાવ કરીને પિક્ચર બનેલું છે. તો વાવે આવી ગયા છીએ, આ રીતની કંઈક વાવ છે, સરસ મજાની. હવે અંદર જઈ અને તમને બતાવીએ કઈ રીતનું છે એમ. તો જો ભાઈ, આવી કંઈક જબરી વાવ છે અને બહુ અદ્ભુત ને રહસ્યમય વાવ છે એમ કહી શકાય. જો આ રીતના 42 દરવાજા છે આ વાવના. તો હવે આપણે અંદર જઈએ ને જો આ પહેલો સ્ટેપ આવા આ રીતની, પછી અંદર આ રીતના દરવાજા આવશે. એવું હે? તો જો જે ઉપર આવી ગયા, હવે નીચે આવી ગયા. તો અહીંયા જો મેલડીમાનું સ્થાનક આવી ગયું છે આ બાજુ. હા, દીવાઠું. ત્યાર પછી જો આ રીતનું આ જે ઉપરનો સ્ટેપ છે ને, આપણે વટી ગયા છીએ. હવે નીચે અહીંયા પણ એવી જ રીતે દરવાજા છે બનાવેલા. હવે નીચે જઈએ છીએ. તો ભાઈ, કેટલી ઊંડી છે તમે વિચારી શકો? જો પાછા આ રીતના આવી ગયા છે સ્ટેપ, અહીંયા એટલા દરવાજા. હવે જેમ નીચે જઈએ ને એમ દરવાજા ઘટતા જાય, થોડા થોડા થતા જાય. એટલે એન્ડ ઉપર તો એન્ડ તો હજી દેખાતો જ નહીં. સરસ છે ભાઈ, અદ્ભુત વાઇફ છે, અદ્ભુત. જો ત્યાર પછી અહીંયા જો હવે એટલા દરવાજા રહ્યા છે. હવે છે ને આપણે ભાઈ છેલ્લો દરવાજો આ તમે જો, અને હવે નીચે છે મંદિર. હા જો તમે, અહીંયા છે મંદિર આવી ગયું છે. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. વાણવટી માતાજીનું મંદિર છે. અને ભાઈ તમે જુઓ ભાઈ, જો કેમ જબરજસ્ત વાય છે. અને ખાસ ઘણી બધી વાયુ આપણે જોઈએ છીએ, પણ બધી વાયુમાં પાણી હોય, પણ આ એક જ વાયુ એવી છે કે આમાં પાણી નથી ભાઈ. એટલે બહુ હિસ્ટોરિકલ વાયુ છે. અને અહીંયા જુઓ તમે માતાજીનું મંદિર છે, વાહણવટી માતાજી. જુઓ તમે પર્યટકો આવા આવા છે અહીંયા જોવા થોડા થોડા. અને હવે આપણે છે ને ઉપર વિયા છીએ ધીરે ધીરે. વાયુ એટલે ભાઈ કઈ ઘટે નહીં, અદભુત વાયુ. તમે નિહાળી શકો છો બ્રેકગ્રાઉન્ડમાં કઈ રીતની છે ભાઈ. જુઓ જો ભાઈ, હામેથી માંડી અને અહીંયા સુધીની વાયુ છે. તો બહુ જબરજસ્ત વાયુ છે. હવે તમને અહીંનો વ્યૂ નીચે દેખાડું. જુઓ બીક લાગે એવું છે ભાઈ. આમ જુઓ, મને આખું ઉભું રહેવું પડે, ફોન બંધ પડી ગયો. હા ભાઈ, તો એટલે ઉતરે મારે એને દેવો ફોન. મને આવે છે ચક્કર આવવા માંડે, કેમ કે અહીંથી તમે જોવો ને એટલે ચક્કર આવવા માંડે. હું ખાલી આ મોબાઈલ રાખું એવું છે. કેવી લાગી કમેન્ટ ની અંદર કેજો. ખાસ પાછી ગમી હોય તોય, ન ગમી હોય તોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આ વસ્તુ છે ને રહસ્યમય બધી વસ્તુ હોય. વાય છે ઘણી બધી, જે જૂનવાની જમાનાની હોય ને એ વસ્તુ હિસ્ટ્રી વાળી હોય, એટલે જોવાની મજા આવે એ રીતનું છે. રજા અમારા ફવાને જયદીપભાઈ અમે શૂટ કરે છે. મેલડી માતાજીનું મંદિર છે, સરસ મજાની જગ્યાએ અમે આવ્યા છીએ, નારેશ્વર. અને અહીંયા એમ કહેવાય કે ભોળાનાથનું મંદિર છે, અને બીજા નંબરમાં કે સરસ મજાને નર્મદા નદીને કાંઠે સરસ મજાનો બીચ છે. તો જો આ સરસ મજાનો કંઈક આવો ગેટ છે. ગુરુદેવ, જય ગુરુદેવ. તો ખાસ તો મંદિરની અંદર એમ કહેવાય કે ફોટોગ્રાફીને એવું અલાવ નથી, એટલા માટે તમને ન દેખાડી શક્યા. કેમ કે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાવ ન હોય, એટલે કેમેરો જ લઈ ન જોવે ફોન. તો હવે આપણે અહીંયાથી જઈએ ડાયરેક્ટ સરસ મજાનો નર્મદા નદીને કાંઠે, એમ કહેવાય કે બીચ છે. તો ના જઈએ અને ત્યાં જઈને તમને મળીએ. દર્શન કર્યા છે, ત્યારબાદ આપણે આવી ગયા છીએ સરસ મજાનો નદીનો કિનારો છે, અને આ છે નર્મદા નદી. તમે જોઈ શકો છો નર્મદા નદી છે. અને અહીંયા જુઓ તમે હોડી પડી છે. આ હોડી પડી છે સામે કાંઠે જવા માટે 50 રૂપિયા. બેવું છે? હાલો ભાઈ, ઊંટમાં જો આ ભાઈ નક્કી કર્યું છે. કેટલી ટ્રીપ મરાવો ભાઈ રાઉન્ડ? દોર લાગીને એક ના પચા કે બે ના? એક ના પચા, એક ના પચા ભાઈ નક્કી થયું છે ભાઈ. તો જઈએ હવે અને એક રાઉન્ડ મારીએ ઊંટ ઉપર, આનંદ લઈએ. કા કાકા, હો કાકા, જો હવે ટ્રીપ મરાય છે. રઈસ ભાઈ જુઓ તો આ ઊંટનું નામ છે રઈસ.
એટલે રહી સુપર આપણે આટો મારવાનો છે ભાઈ, કઈ ઘટે નહીં. ઓનલાઈન બી છે આપણે. હા ઓનલાઈન ગૂગલ પે. ગૂગલ પે, વાહ વાહ. તમે જોઈ શકો છો અહીંયા ઓનલાઈન પણ થઈ શકે, પે ગૂગલ પે આપી શકીએ. તો ભાઈ આમાં જોયું છે એટલી બધી ટેકનોલોજી વિકાસ થઈ ગયું છે કે ઊંટમાં પણ ઓનલાઈન પે કરી શકીએ. તો એવું છે રહી સુપર આપણે બેસીએ છીએ. હાલો એવા તમે પાછા. તો ભાઈ એક અરે બે બેહવાના છીએ રહી સુપર. હાલ તો રહીશ ભાઈ અઘરું પડે. પાછળ જતો રે, બસ પકડી રાખજે મારું. આ તો જયદીપ ભાઈ ને થોડું હાલો વાંધો ને. હાલો ભાઈ જો ચાલો થઈ ગયું. ઉઠાવીએ છીએ ઊંટ માથે, મજા આવે છે. ડસકે ડસકે હાલે છે ભાઈ. જો અને એકદમ નદી ના કિનારે હો ભાઈ. જો સરસ મજાનો વ્યૂ છે, ક્યાંય ઘટે નહીં. આનંદ કરીએ છીએ, બહુ મજા આવે છે. તો ભાઈ હવે હું આવી ગયો છું પાછળ. જયદીપ ભાઈ આગળ છે ને ઊંટ ને ભગાડ્યો છે ભાઈ થોડે છે. તો ભાઈ અમારે રીલ બનાવી ને એટલે એક હેઠળ આવી ગયો, કેમ કે આમ ફોન પકડવા વાંધો આવે છે. કા કૌશિક ભાઈ, તો પેલા કૌશિક ભાઈ રીલ બનાવી છે, પછી મારી બોણી છે. અમારી અમારી બોણી છે ભાઈ, છૂટા નથી કાકા કાંઈ. હાલે તો મારા એમાં છે આપજારે. તો જો જયદીપભાઈ આપે છે હવે. હા અને 50 રૂપિયામાં આનંદ લેવો બહુ મજા આવી. તમે કદાચ નારેશ્વર આવો તો દરિયા કિનારે ઊંટનો લુપ્ત લેજો, મજા આવી. જો ભાઈ અહીંયા છે ને આ છોકરાઓ માટે આપણે ઘરે લઈ જઈ શકીએ, પણ અત્યારે તો આને પાણીમાં આવે નાવું હોય તો નાહીએ. કઈ રીતનું છે છોકરા પણ નાહીએ કે જો આ ટ્યુબ છે અને આ છે નર્મદા નદી. અને સામેની સાઈડ તમે જોઈ દેખાતો હોય તો બધું કન્સ્ટ્રક્શન રેતીનું કામ શરૂ છે, બધું રેતી કાઢે છે એ રીતનું છે. અને સામે જે બોટ છે ને ત્યાંથી લોકો સામી કાંઠે જાય છે એ રીતનું છે બધું. અને આ છે આખો વ્યૂ બીચ એમ કહી શકાય. અહીંયા બધી જ વસ્તુ મળે છે, જોવા તમે સરસ મજાનો બીચ છે. ખાસ અહીંના એમ કહેવાય કે નારેશ્વરના મેથીના ભજીયા વખણાય છે. તો મેં જયદીપભાઈએ નક્કી કર્યું કે ભાઈ ટેસ્ટ કરીએ મેથીના. હા કબીરવડ જઈ અને તમને મળીએ.